આજે ધોરણ 10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63% છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કુલ 66.67% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ પરિણામ 79.63% જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતી સ્ટુડન્ટ્સે રાજ્યભરમાં ડંકો વગાડતા કુલ 1009ને A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ધોરણ 10ની પરીક્ષામાં સુરત જિલ્લાને ગત વર્ષે માર્ચ 2018માં 80.6% પરિણામ જાહેર પ્રાપ્ત થયું. આ વર્ષે 0.5% જેટલા ઘટાડા સાથે માર્ચ 2019માં લેવાની પરીક્ષામાં 79.63% પરિણામ પ્રાપ્ત થયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. પૂણા ગામ ખાતે આવેલ પ્રેરણા વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આ અંગે શાળા દ્વારા માહિતી અપાઈ હતી. રાજ્યમાં સુરતના સ્ટુડન્ટ્સને સૌથી વધુ A2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. માત્ર સુરતના 5734 સ્ટુડન્ટ્સને A2 ગ્રેડ મળ્યા છે, જે રાજ્યમાં A1ની જેમ સુરત જિલ્લાના સૌથી વધુ A2 ગ્રેડ ધારી સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટ્સની ઝળહળતી સફળતાના પગલે શાળા અને પરિવાર દ્વારા ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. સ્ટુડન્ટ્સ સારા પરિણામ મેળવતા DJના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મારું નામ કૈલાશભાઈ રવૈયા, આ શાળાના આચાર્ય શ્રી તરીકે એની ફરજ બજાવું છું. અમારી શાળાનું આ વખતે માર્ચ 2019નું SSCનું પરિણામ ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વકનું આવ્યું છે. શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું, અને ખાસ કરીને 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી અને A2 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી અને શાળાનું ગૌરવ વધાર્યું છે. અને વિશેષતઃ શાળા પરિવારનો એક વિદ્યાર્થી એવો છે, બામ્બણિયા કૌશિક, કે જેમણે પોતાના પરિવારની અતિ ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ માતા પિતા સામાન્ય હીરાનું કામ કરે અને માતા અને એની બહેન જાતે સિલાઈ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીને એમ થયું કે માતા પિતા ઉપર બોજ ન આવતા પોતે ખૂબ શ્રેષ્ઠ મહેનત કરી અને જબરતા પ્રાપ્ત કરી શકે છે. અને આ વિદ્યાર્થીએ ખરેખર પોતાના પરિવારનું ગૌરવ પણ જાળવ્યું છે અને A1 ગ્રેડ મેળવીને શાળાને પણ એને સિદ્ધિ અપાવી છે. આ વિદ્યાર્થીઓને શાળા પરિવારને ન આપી એટલા અભિનંદન ઓછા છે, તો શાળા પરિવાર ખૂબ આ વિદ્યાર્થીને અભિનંદન આપે છે અને શ્રેષ્ઠ કારકિર્દી તરફ એ વિદ્યાર્થી પ્રયાણ કરે એવી શાળા પરિવાર વતી એમને ખૂબ ખૂબ શુભકામના. અને તમામ વિદ્યાર્થીઓએ પણ એટલી જ મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરી છે અને સારું રિઝલ્ટ મેળવ્યું છે, એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ બામણિયા કૌશિક છે અને મને SSC બોર્ડની પરીક્ષામાં 94% પ્રાપ્ત કરેલા છે. મહેનત તો સ્કૂલે ભણાવતા એમાં ખૂબ જ ધ્યાન આપતો અને ઘરે જઈને પણ મારે સબ્જેક્ટ વાઇઝ વાંચવાનું શરૂ થતું. મારા ઘરની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, તેથી મારા મમ્મી પપ્પા ચાહે છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટમાં CA બનવાને સફળતા હાંસલ કરું. સ્કૂલ પરથી પૂરેપૂરો સપોર્ટ મળેલો છે અને પૂરા વર્ષ દરમિયાન અમારી પાસે ખૂબ જ મહેનત કરાવી છે અને કરી પણ છે. વિશ્વા નાવડિયા, હું ધોરણ 10માં અહીં અભ્યાસ કરતી હતી અને અહીંથી સ્કૂલ તરફથી ઘણો સારો સપોર્ટ મળી આવ્યો છે અને સર ટીચરો પણ જે પણ આપણે સવાલ ગમે ત્યારે પણ પૂછતા ત્યારે તે સારી રીતે જવાબ પણ આપતા અને જેટલી વખત પૂછવી એટલી વખત પણ જવાબ આપતા. શ્રેય તો મારા સર ટીચરો અને મારા માતા પિતા કે જેણે મને એટલું બધું સારો સપોર્ટ આપ્યો એટલા માટે તેને હું આગળ ન્યુરોસર્જન બનવા માગું છું, ડૉક્ટર. મારું નામ મનસુખભાઈ જેગોટી. અમારી તપોવન વિદ્યાલય અને અમારી ગ્રુપ ઓફ સ્કૂલની અંદર કુલ 25 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળાનું પરિણામ 97.96% શાળાનું પરિણામ આવેલું છે. અમારી સ્કૂલની અંદર કુલ 25 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર આવેલા છે. વિદ્યાર્થીઓનો જ્યારે ધોરણ 9નો અભ્યાસ પૂર્ણ થાય છે એટલે તરત જ ધોરણ 10નું આમાં સમર વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને જે કાંઈ પ્લાનિંગ હોય છે આપી દેતા હોઈએ છીએ. જૂન મહિનાથી ડિસેમ્બર એન્ડ સુધીની અંદર જે પ્રમાણે પૂરું પ્રી પ્લાનિંગ સાથે ડિસેમ્બર એન્ડ સુધીમાં અભ્યાસક્રમો પૂર્ણ થઈ જાય છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓને રાઉન્ડ ટેસ્ટ, પેપર પ્રેક્ટિસ, એટલો જ શિક્ષકોની સારી એવી મહેનત સાથે વિદ્યાર્થીઓની પણ એટલી મહેનત અને વાલીઓની પણ એટલી પણ અમારો સહયોગ રહે છે, એના કારણે વિદ્યાર્થીઓ આ પરિણામ હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
શાળાઓ તરફથી અમે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ, તપોવન વિદ્યાલય તરફથી વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહની અંદર, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થીઓ ખૂબ ભણે, સારા એવા ડૉક્ટર, ઇજનેર, ચાર્ટર એકાઉન્ટન્ટમાં પોતાની કારકિર્દી બનાવે એવી તપોવન વિદ્યાલય વતી, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી સર્વ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ. મારું નામ ભામર સોહેલ રમેશભાઈ, હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારે આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 92.83% સાથે A1 ગ્રેડ મેં પ્રાપ્ત કર્યો છે અને હું IAS ઓફિસર બનવા માગુ છું. મારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી અને અમે કોઈ પણ ક્વેરી હોય તેનો સરળતાથી તેઓ ઉકેલ લાવતા અને ગમે ત્યારે કોઈ પણ જરૂરત હોય તો તે પૂરી કરતા હતા. અને હું મેડિકલ લાઈનમાં આગળ વધવા માંગુ છું અને લોકોની સેવા કરવા માંગુ છું.